मित्रों हवे कोईपण झंझट वगर तमे घरे ज बनावी शको छो नारियल नी चटनी बिल्कुल साउथ इंडियन स्टाइल में जे खावामां खूब ज सरस लागे छे खूब ज टेस्टी लागे छे। तो एकदम क्विक रेसिपी छे घरे जरूर ट्राई करजो। आ चटनी इडली साथे पण खूब ज सरस लागे छे। इडली अने सांभार खाता होय तेनी साथे तमे सर्व करी शको छो। साथे तमे तेनी ढोसा साथे पण खाई शको छो प्लेन ढोसा साथे पण अथवा तमे उत्तपम साथे पण आ चटनी सर्व करी शको छो। तो चलो अपने फटाफट बनावानुं शुरू करी दईए। नारियल ने इंस्टंट चटनी बनावा माटे आपणे जोशे नारियल। अहींया मैं लीला नारियल नो उपयोग करी रही छूं। साथे मैं चणाना दाड़िया लई रही छूं। चणाना दाड़िया इजीली मार्केट में अवेलेबल छे। करी लीव्स एड करीशुं आपणे अने लीला मरचा एड करीशुं। आ बधी ज वस्तुने आपणे मिक्सर पारमां एड करी दईशुं। मित्रों तमारी पासे फ्रेश नारियल ना होय तो तमे डेसिकेटेड कोकोनट आ रीतनो नारियलनो बूरो पण उमेरी शको छो अने चटनी इन्स्टंटली बनावी शको छो। तो आ बधी ज वस्तुने आपणे मिक्सर बाउलमां एड करी दईशुं। मित्रों आ चटनीने तमे बनावीने फ्रीजमां पण संग्रह करी शको छो। ते अठवाडिया सुधी एकदम फ्रेशनी फ्रेश ज रहे छे। हवे आ बधी वस्तु मिक्सर बाउलमां एड करी दीधी छे। हवे आपणे स्वाद मुजब मीठू उमेरीशुं। અહીંયા મેં બ્લેક સોલ્ટ નાખી રહી છું તમે સાદું મીઠું પણ ઉમેરી શકો છો। મીઠું ઉમેર્યા બાદ આપણે સારી રીતે પીસાય એના માટે આપણે દહીં ઉમેરીશું। અહીંયા મેં ખાટું દહીં લીધું છે 2-3 ચમચી તે ઉમેરી દઈશું। જો તમારી પાસે ખાટું દહીં ના હોય તો તમે સાદા દહીંનો પણ ઉપયોગ કરી શકો છો અને અડધું લીંબુ પણ નીચોવી શકો છો। હવે તેની અંદર થોડું પાણી ઉમેરી અને તે પણ આપણે મિક્સ કરી દઈશું મિક્સી જારમાં જેથી સારી રીતે આપણી ચટણી વટાઈ જાય। તો હવે આપણે તેને પીસી લઈશું। હવે તેનું ઢાંકણ બંધ કરી અને તેને મિક્સરમાં પીસી લઈશું। તો અહીંયા આપણી ચટણી પીસાઈને બિલકુલ તૈયાર થઈ ગઈ છે। એકવાર ચેક કરી લઈશું। આપણી ચટણી હજુ પણ થોડી ઘાટી છે તેને હજુ થોડી આપણે લાઇટ ફોર્મ કરીશું જેથી આપણે ઇડલી અથવા ઢોસા સાથે આસાનીથી ખાઈ શકીએ। તો આ બધી જ વસ્તુ આપણે એક બાઉલમાં એડ કરી દઈશું। અહીંયા મેં એક મોટો બાઉલ લીધો છે કારણ કે મારે તેના પર વઘાર કરવાનો છે એટલે આ રીતનો મોટો બાઉલ લીધો છે। હજુ આપણે તેની કન્સિસ્ટન્સી ચેક કરીશું અને આપણે તે હિસાબે થોડું પાણી ઉમેરીશું। જો તમે આવી ડાર્ક ચટણી ખાતા હોય તો તમારે તેની અંદર પાણી ઉમેરવાની કોઈ જરૂર નથી। મેં આટલા જ પ્રમાણમાં પાણી લઉં છું અને તે પણ ચટણીમાં એડ કરી દઉં છું। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને કન્સિસ્ટન્સી ચેક કરી લઈશું। તો મિત્રો અહીંયા આપણી એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી તૈયાર થઈ ગઈ છે ચટણીની। હવે આપણે વઘારની તૈયારી કરીશું। વઘાર કરવા માટે અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કર્યું છે જે રેગ્યુલર આપણે યુઝ કરીએ છીએ તે તેલનો ઉપયોગ કર્યો છે। સાથે આપણે રાઈ ઉમેરીશું। તમે રાઈની સાથે જીરું પણ એડ કરી શકો છો। હવે તેની અંદર આપણે થોડી હિંગ ઉમેરીશું। હિંગ ઉમેરવાથી તેની અંદર સ્વાદ ખૂબ જ સરસ આવે છે। તો મિત્રો અહીંયા થોડી હળદર લઈશ, થોડા જ પ્રમાણમાં ચપટી હળદર લીધી છે જેનાથી કલર સારો આવશે। અને અહીંયા મેં સૂકા લાલ મરચાં લીધા છે અને કરી લીવ્સ લીધા છે અને આપણે આ જ વઘાર ઉપરથી રેડી દઈશું ચટણીમાં આ રીતનું। જો તમે હજુ પણ સ્પાઇસી ખાતા હોય તો તમે ઉપરથી લાલ મરચું આ રીતે સ્પ્રિંકલ કરી શકો છો જેથી તેનો કલર પણ ખૂબ સરસ આવશે અને તેની તીખાશ પણ વધી જશે। તો મિત્રો અહીંયા આપણી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલની એકદમ ઇન્સ્ટન્ટ ચટણી તૈયાર થઈ ગઈ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ટ્રાય જરૂર કરજો અમારી રેસિપી। મારા નવા વિડીયોના અપલોડ જોવા માટે તમારે સબસ્ક્રાઇબ તો કરવું જ પડશે, સાથે બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દેજો અને નોટિફિકેશન બધી ઓલ કરી દેજો જેથી મારા બધા જ નવા અપલોડ તમારા સુધી ફટાફટ પહોંચતા રહે અને આપણે દર મંગળવારે કનેક્ટ થતા રહીએ। તો મિત્રો આ ચટણી ઇડલી સાથે ખૂબ જ સરસ અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઘરની બનાવી છે એટલે એકદમ હેલ્ધી પણ છે। તો આ રેસિપી ઘરે ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા કારણ કે મારો એક જ એમ છે મારા રસોડાની બધી જ ઇઝી રેસિપી પહોંચે તમારા સુધી। મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા જેથી મને ખૂબ જ પ્રોત્સાહન મળે છે। તો ફરી મળીશું આપણે આવતા અઠવાડિયે એક નવી રેસિપી સાથે।